મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમારા જીવનમાં શું કેટલાક ભાગો તૂટી ગયા છે? તમારું કુટુંબ, તમારો વ્યવસાય કે તમારી નોકરી, શું તમારું સામાજિક જીવન પણ, જેમાં કેટલાક ભાગો તૂટેલા સ્થિતિમાં છે? તમે ચિંતિત છો અને તેને ઠીક કરી શકતા નથી. શું આપણે તેને ફરીથી બનાવી શકીએ? શું તમે આમ વિચારી રહ્યા છો? પ્રભુ યર્મિયા 31:4 કહે છે, હું તને ફરીથી પર ઉઠાવીશ અને તું પાછી ઊભી થશે. ફરીથી પર ઉઠાવીશ, તૂટી ગયું છે, ભાંગી ગયું છે, શું તમે આમ વિચારી રહ્યા છો? હું તને ફરીથી પર ઉઠાવીશ, આવું પ્રભુ તમને કહે છે. હું તમારા બાળકના જીવનને બાંધીશ, હું તમારા વ્યવસાયને બાંધીશ, તમે જે સેવા કરો છો તેને પણ હું ઉચ્ચ સ્તરે બાંધીશ. યરુસલેમ શહેર નાશ પામ્યું અને કાટમાળનો ઢગલો બની ગયું. આટલું જ, તે શહેર જ ન રહ્યું, શહેરની દિવાલ પણ ન રહી હતી. પણ જ્યારે એક ચોક્કસ સમય આવ્યો ત્યારે ઈશ્વરે ઈશ્વરના એક માણસને ઉછેર્યું જે ફરીથી તેને બાંધી શકે. તે કરી શકે છે, તે તમારા જીવનને પણ ફરીથી બાંધી શકે છે. ના, બધું સમાપ્ત થઈ ગયું, હવે કશું કરી શકાતું નથી, આ વિચાર તમારું હોઈ શકે છે, પણ પ્રભુથી સંભવ છે. વિશ્વ જ્યારે ખરાબ પરિસ્થિતિમાં, એક એવી પરિસ્થિતિ જે પ્રભુએ બનાવ્યું હતું, તેઓએ તેને ગુમાવી નાખ્યું અને ઉલટપુલટ કરી નાખ્યું. પ્રભુએ તેને ઠીક કરી નાખ્યું, ફરીથી તેને બાંધ્યું. પાપને કારણે જગતનો નાશ થયો હતો, પાણીથી બધું નાશ પામ્યું અને તેના પછી પ્રભુએ તેને ફરીથી બાંધ્યું હતું. તે ફરીથી બાંધનાર પ્રભુ છે, તે ફરી એકવાર ઠીક કરી શકે છે, ફરીથી બાંધી શકે છે. તે તમારી તરફ જોઈને કહે છે, પુત્ર, મારી પુત્રી, તમે શું વિચારો છો કે બધું સમાપ્ત થઈ ગયું છે? ના, હું તેને ફરીથી બાંધીશ, હું તને સુખી, શાંતિપૂર્ણ અને પવિત્ર રાખીશ. તમારા જીવનની તમામ હારને, તમામ નિરાશા અને દુઃખનો અંત આવશે. ડરશો નહીં, હું ફરીથી બનાવીશ, ફરીથી બાંધીશ, વિશ્વાસ કરો, વિશ્વાસ કરો. તેમણે વધસ્તંભ પર જે લોહી વેવડાવ્યું અને તે આપણને એક નવી આશા આપી રહ્યા છે. તમારા વિખરાયેલા જીવનને હું ફરીથી બાંધીશ. હે ઈશુ, તમે કહ્યું હતું કે તમે તેને ફરીથી બાંધશો. આ પુત્ર, આ પુત્રી, તેનું જીવન જે વેર વિખેર થઈ ગયું, શું તે ફરીથી સ્થાપિત થશે? શાંતિ અને સન્માન ફરી મળશે? શું ઊંચાઈ આવશે? તે આ રીતે ચિંતામાં છે. જેમ તમે વચન આપ્યું ઈશુના નામમાં, તેમને ફરીથી બનાવો, તેમને આનંદ આપો ઈશુના નામમાં. આમેન, આમેન.